Welcome to our channel Humanity. જિલ્લાઓની સિરીઝને કન્ટિન્યુ કરીએ. હવે વાત કરીએ સુરતની. જીકેની દ્રષ્ટિએ અમદાવાદ, જામનગર, ભાવનગર એવી જ રીતે મહત્વનો એવો જિલ્લો સુરત. સુરતના કેટલાક ફેક્ટ અને વર્ગ ત્રણમાં ઉપયોગી આવે એવી કેટલીક બાબતોને જોઈએ તો ફર્સ્ટ પેજ સ્થાન જોઈ લઈએ. પહેલાં અહીંયા છે સુરત, એમાંથી જ અલગ પડેલો એવો તાપી, ભરૂચ, નીચે નવસારી અને વલસાડ આવી રીતની સરહદ ધરાવે છે. ગુજરાતની સ્થાપના સમયે પ્રશ્ન તમારા માટે કેટલા જિલ્લા હતા વારંવાર, તો પહેલી મે 1960 જ અસ્તિત્વ ધરાવતો એવો સુરત. આ સાઈડથી વધારે અનુકૂળ આવશે. મુખ્ય મથક પણ સુરત છે. અહીંયા જેમ વાત કરીએ એમ ઉત્તરે ભરૂચ આવેલો છે, આ સાઈડ અહીંયા નર્મદા, તાપી અને નવસારી અને અહીંયા ડાંગ જિલ્લાઓ છે એની સરહદ, એનું લોકેશન આપણે ખબર હોવી જોઈએ. એના માટે એક બહુ ઓલ્ડ વિડીયો છે, બટ આ જે મેપ છે એમાં એક્ઝેક્ટ આપણે સ્થાન સીમા દર્શાવતા આવડતું હોવું જોઈએ. તો ઉત્તરે ભરૂચ છે, નર્મદા, પૂર્વે તાપી, દક્ષિણે નવસારી અને પશ્ચિમમાં આ સાઈડ અરબી સાગર એટલે કે સુરત છે. એને ઘણા બધા, સુરતને ઘણા બધા તો નહીં પણ અરબી સમુદ્ર છે, સમુદ્ર કિનારો ધરાવે છે એટલે સુરત છે એને બંદરો પણ હશે. હવે સાક્ષરતાની દ્રષ્ટિએ ઘણા બધા ફેક્ટ છે એ આની સાથે જોડાયેલા છે. સૌથી વધુ સાક્ષરતા 86.65 અમદાવાદ અને સુરત બંને સાથે છે આપણે જાણીએ. સૌથી વધુ વસ્તી ગીચતા 1376, આ પણ મહત્વનો ફેક્ટ છે. સૌથી ઓછું સ્ત્રીલિંગ પ્રમાણ 788 પણ સુરત સાથે છે. સૌથી ઓછું શિશુલિંગ પ્રમાણ 836 પણ સુરત સાથે ધરાવે છે. સ્ત્રી પુરુષ સાક્ષરતાનું જે પ્રમાણ છે, રેશિયો છે, એ સૌથી ઓછું અંતર ધરાવતો જિલ્લો છે. -10.023 છે. તો 10.023 સૌથી ઓછો રેશિયો છે સ્ત્રી પુરુષ સાક્ષરતામાં, ઘણું બધી સમાનતા જોવા મળે છે. તો આ હતા ફેક્ટ. સૌથી વધુ સાક્ષરતા 86.65, સૌથી વધુ વસ્તી ગીચતા 1376 મહત્વના મુદ્દાઓ છે. સૌથી ઓછું લિંગ પ્રમાણ 788, સૌથી ઓછું શિશુ લિંગ પ્રમાણ 836 અને સ્ત્રી પુરુષ સાક્ષરતામાં સૌથી ઓછું અંતર ધરાવતો જિલ્લો. ના યાદ રાખીએ તો ચાલે, બટ મહત્વનો ફેક્ટ છે યાદ રાખીએ. મ્યુઝિયમ અને પુસ્તકાલય કેટલાક મહત્વના સુરતમાં આવેલા, એમાં પ્રથમ છે ચુનીલાલ ગાંધી વિદ્યાભવન. ક્યાં આવેલું છે? તો કે સુરતમાં આવેલું છે. વન ચેસ્ટર, ક્યાંક કદાચ શબ્દોમાં મિસ્ટેક હોઈ શકે. 4-5 જે સારી સારી બુકો છે, જે સારા પ્રકાશનની બુકો છે એનો રેફરન્સ લઉં છું, તો ક્યાંક એવું પોસિબલ છે. વન ચેસ્ટર મ્યુઝિયમ, જૈન આનંદ પુસ્તકાલય સુરતમાં આવેલું છે, સરદાર સંગ્રહાલય આવેલું છે, લેડી કિકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી, આ મહત્વનું છે, સુરત ખાતે આવેલું છે. હવે વાત કરીએ યુનિવર્સિટી અને વિદ્યાલયની, તો વીર નર્મદ યુનિવર્સિટી, જેને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી તરીકે ઓળખીએ છીએ આપણે, 1965માં એની સ્થાપના, તો યાદ રાખીએ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વીર નર્મદ 1965માં સ્થાપના. સરદાર પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સુરત, આની પણ સ્થાપના થાય છે 1961માં. યુરો યુનિવર્સિટી ઓફ હોસ્પિટલ એન્ડ મેનેજમેન્ટ સુરત ખાતે આવેલું છે. ઉપરાંત ખેતી પાકની વાત કરીએ તો શેરડીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. કોઈ બુકમાં ખેડા પણ બતાવે છે, તો આને પણ કરેક્ટ કરીએ. શેરડીના ઉત્પાદનમાં ખેડા અને સુરત બે મહત્વના જિલ્લાઓ છે ગુજરાતમાં મોખરે. તો આ તો ફર્સ્ટ પેજ સુરત, સૌથી વધુ સાક્ષરતા 86.65, સૌથી વધુ વસ્તી ગીચતા 1376, ઓછું શિશુલિંગ પ્રમાણ 836, વધુ સ્ત્રી પુરુષ સાક્ષરતામાં ઓછું અંતર ધરાવતો જિલ્લો છે ચુનીલાલ ગાંધી વિદ્યાભવન સુરત. લેડી કિકાબાઈ પ્રેમચંદ લાઇબ્રેરી પણ મહત્વની છે અને વીર નર્મદ યુનિવર્સિટી પણ મહત્વની છે. તો આ હતા કેટલાક ફેક્ટ. સેકન્ડ પેજમાં આવીએ તો વાત કરીએ તહેસીલ, તાલુકાઓની. તાલુકાઓ સુરતમાં આવેલા છે ટોટલ 10 તાલુકાઓમાં ઉમરપાડા સુરત, માંડવી સુરત. સુરતના 3 જિલ્લાઓ એવા છે કે જે અન્ય જિલ્લાઓ ધરાવે છે, તો માંડવી એક કચ્છમાં પણ આવેલું છે. સુરત શહેર તાલુકો છે 84, કામરેજ, બારડોલી, મહુવા. એક મહુવા ભાવનગરમાં આવેલું છે, તો આને પણ ખાસ યાદ રાખીએ. માંડવી, માંગરોળ, અહીંયા જ જૂનાગઢ જિલ્લાનું માંગરોળ,
તો ત્યાં પણ સુરતમાં પણ માંગરોળ છે, ઓલપાડ, પલસાણા આવી રીતે ટોટલ 10 તાલુકાઓ છે. ઘણા બધા તાલુકાઓ છે, માળિયા હાટીના છે, અહીંયા માળિયા મિયાણા છે, ગીર ગઢડા છે, પછી સ્વામીના ગઢડા છે. તો એવા તાલુકા પણ યાદ રાખીએ કે જે તાલુકાઓ છે એ એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં પોતાનું નામ ધરાવતા હોય. તાલુકાઓ મહત્વના છે, રિપીટ કરીએ, ઉમરપાડા, સુરત, માંડવી, સુરત, સુરત શહેર, સુરત ચોર્યાસી, સુરત કામરેજ, સુરત બારડોલી, સુરત મહુવા, સુરત માંગરોળ, સુરત ઓલપાડ, સુરત પલસાણા, સુરત, ટોટલ 10 તાલુકાઓ છે ત્યાં. ઉદ્યોગમાં મહત્વના છે, ઉદ્યોગની દ્રષ્ટિએ સુરતની સાથે ઘણું બધું જીકે સમાયેલું છે. તો હેન્ડલૂમ અને પાવરલૂમના ઉદ્યોગો છે, હા રેયોન છે અહીંયા. ઉદ્યોગ ક્ષેત્રે કૃત્રિમ રેસા અને કાપડ બનાવવા માટે છે, જરીકામ, જરીનું કાપડ બનાવવા માટે ગુજરાતમાં પ્રથમ સ્થાને છે, એટલા માટે જ કહીએ કે જરીકામ માટે પણ પ્રખ્યાત છે સુરત. વોટર હીટરની બનાવટમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને, ફેક્ટ છે યાદ રાખીએ. ઉધના ખાતે રેયોન ઉદ્યોગ વિકસો છે, તો એક સુરતનું ઉધના અને ગીર સોમનાથનું વેરાવળ રેયોન ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. હીરા ઘસવાના ઉદ્યોગમાં વિશ્વમાં પ્રથમ ડાયમંડ સિટી તરીકે ઓળખીએ છીએ. પછી ફાયર ક્લે, ચિનાઈ માટી, ચીરોડી, કડી વગેરે અહીંથી મળી આવે છે. રિસર્ચ સેન્ટરમાં એક્ઝેક્ટ બધાની મને ખબર નથી કે શા માટે છે, બટ એક્ઝેક્ટ નામ છે એના મેન્શન કરેલા. આ સ્ટેમ સેલ રિસર્ચ સેન્ટર, સોરધમ રિસર્ચ સેન્ટર, મેન મેડ ટેક્સટાઇલ રિસર્ચ સેન્ટર, સેન્ટ્રલ કેડેલ બ્રિડિંગ ફાર્મ સુરત, વીટ રિસર્ચ સેન્ટર, ઘઉં સંશોધન કેન્દ્ર બારડોલી ખાતે આવેલું છે અને મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત ખાતે આવેલ છે. તો આ પેજમાંથી એટલી માહિતી આપણે મળે છે. આઈ હોપ કે તમે રિપીટ કરતા રહેતા હોય, જીકે ઘણા સમયથી વાંચતા હોય તો કોઈ મહત્વના મુદ્દાઓમાં કોઈ પ્રોબ્લેમ ના પડે, બટ નવા મુદ્દા લાગતા હોય એને યાદ રાખવાનો પ્રયત્ન કરજો. તો આ વાત હતી સુરતના કેટલાક ઉદ્યોગોની, તાલુકાઓની, રિસર્ચ સેન્ટરની. નેક્સ્ટ પેજમાં નદી, બંધ શહેર અને યોજનાઓ. તો તાપી નદી ના કિનારે આવેલું સુરત, તાપીને ઓળખીએ છીએ આપણે સૂર્યપુત્રી તરીકે. પરીક્ષામાં એક વખત પ્રશ્ન પૂછાયેલો છે, તાપી નદીનો ઉત્તર કિનારો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આ પરીક્ષામાં આવી બાબતો પણ મહત્વની છે. તો ઉત્તર કિનારાને કહેવામાં આવે છે સુવાલની ટેકરીઓ તરીકે ઓળખાય છે. તાપી નદી પર માંડવી તાલુકામાં કાકરાપર યોજના આવેલ છે. કાકરાપર યોજના સુરતમાં આવેલી છે, બટ તાલુકો જોઈએ તો માંડવી તાલુકામાં આવેલ છે, યાદ રાખીએ, મહત્વનું છે. ઉપરાંત ઓરંગા, પાર, કોલક અને દમણગંગા નદીઓ છે, એ દક્ષિણ ગુજરાતની નદીઓ છે. બંદરમાં ભોગાવો, મગદલ્લા અને હજીરા, વલસાડ, સુરત અને નવસારી, અહીંના જે બંદરો અને અહીંના જે સ્થળો છે, અને ખાસ અલગથી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો, ભોગાવો, મગદલ્લા, હજીરા, સુરતના બંદરો. હજીરા એક બંદર છે, જેમ આગળ વાત કરીએ એમ અહીંયા ક્રિભુકો કૃષક ભારતી કો ઓપરેટિવનું ખાતરનું કારખાનું આવેલું છે સુરત ખાતે, યાદ રાખીએ. સુરતમાં પણ પ્રશ્ન હોય તો હજીરા. બારડોલી સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખાતું બારડોલી, સરદાર વલ્લભભાઈની આગેવાનીમાં સારી રીતે જાણીએ 1928માં નાકરની લડાઈ થઈ. 27% આઈ થિંક સો કર હતો, બહુ યાદ નથી. તો આ કરના વિરોધના કારણે બારડોલીમાં સત્યાગ્રહ થયો, સરદાર વલ્લભભાઈની આગેવાનીમાં. એને કારણે ત્યાં સરદારનું બિરુદ છે, સરદાર પટેલને આપવામાં આવ્યું હતું. થોડાક દિવસ પહેલાં જ આપણે એની યાદમાં ઘણી બધી જીકેને રિપીટ કર્યું, ઘણું બધું માન સન્માન આપ્યું એમણે. અહીં સરદાર સ્વરાજ આશ્રમ આવેલો છે, આ પણ યાદ રાખીએ. બારડોલી ખાતે 1956માં બારડોલી ખાતે સહકારી ધોરણે ખાંડ બનાવવાના કારખાનાની સ્થાપના કરવામાં આવી. તો આ પણ મહત્વનું છે, બારડોલી ખાંડ ઉદ્યોગ માટે જાણીતું છે, ફેમસ છે. ડુમસ રમણીય દરિયા કિનારો, ફરી વખત રિપીટ કરી દઉં કે નવસારી, વલસાડ અને સુરતના દરિયા કિનારા અને બંદરને સ્પષ્ટ રાખવાના. તાપી નદી અહીં દરિયા કિનારે મળે છે, તો એવો પ્રશ્ન હોય કે તાપી નદી ડુમસની નજીક છે, એ દરિયા કિનારે મળે છે, યાદ રાખીએ. હવે કામરેજ, નારદ બ્રહ્માની મૂર્તિવાળું મંદિર આવેલ છે કામરેજ ખાતે, તો ધાર્મિક સ્થળ છે કામરેજ. કોનું મંદિર છે તો કે નારદ બ્રહ્માની મૂર્તિ, મઢી, અહીંની ખમણી વખણાય છે. વાવ, ખાવા પીવાની વાત આવે તો ખમણી સુરતની, સુરતમાં ક્યાંની, તો કે મઢીની ખમણી પ્રખ્યાત છે, વખણાવ છે. તો આ વાત હતી કેટલાક બંદરો, કેટલાક સ્થળો, ડુમસ, કામરેજ, મઢી, નદી, બંધ અને યોજના. નેક્સ્ટ પેજ આવે છે વાત સુરતની, સુરત શહેરની વાત છે, તાલુકો, જિલ્લો અને શહેર. બાબુલકા મક્કા, સુરતના કેટલાક નામો, બાબુલકા મક્કા, મક્કાબારી, સોનાની મૂર્ત, મક્કાએ બંદર, આવા અલગ અલગ નામો ધરાવે છે સુરત. તો ફરી વખત બાબુ કા મક્કા, મક્કાબારી, સોનાની મૂર્ત અને મક્કાએ બંદર. એશિયાનું માનવ સર્જિત યાનનું સૌથી મોટું બજાર સુરતમાં આવેલું છે. તો
મહત્વનો ફેક્ટ છે. જેવી રીતે અહીંયા એશિયાનો સૌથી મોટો રોપવે ગિરનારમાં બને છે, એવી જ રીતે એશિયાનું માનવ સર્જિત યાનનું, યાન વિશે આઈ થિંક મેં સર્ચ નથી કર્યું, તમે જાણતા હોવ તો ડિટેલમાં લખજો. સૌપ્રથમ રિવોલ્વિંગ ફરતી રેસ્ટોરન્ટ સુરતમાં આવેલી છે. ઇસાક બેગ યઝદી ઉર્ફે હકીત ખાને ઈસવીસન 1944માં બંધાવેલ મુગલ સરાય. આપણે જાણતા હોય સારી રીતે કે મુગલ સરાય સુરતમાં આવેલ છે, બટ ઇસાક બેગ યઝદી ઉર્ફે હકીગ ખાને ઈસવીસન 1644માં મુગલ સરાય છે એ બંધાવેલી હતી, અને અહીંયા આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ બેસે છે. તો યાદ રાખીએ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ, લેટેસ્ટ કંઈ સુધારા હોય ફરી ગયો તો આઈડિયા નથી, બટ મુગલ સરાય ખાતે બેસે છે. ખ્વાજા જફર સુલતાને બંધાવેલ એક ચોક્કમ બજારનો કિલ્લો છે, સુરતમાં આવેલો છે. મલિક ગોપીનું ગોપીપુરા આવેલું છે. શિવાજીએ સુરતને જાણીએ બે વખત લૂંટેલું, એમાં 1964ની સાલ છે અને 1664 અને 1670. આ પ્રશ્ન પણ બે વખત પરીક્ષામાં મારા ધ્યાનમાં છે ત્યાં સુધી રિપીટ થયો છે. 1850માં અંગ્રેજ ન્યાયાધીશ એન્ડ્રુઝના નામ પરથી અહીંયા આવેલી છે એન્ડ્રુઝ લાઇબ્રેરી. તો એન્ડ્રુઝ લાઇબ્રેરી આવેલી છે સુરતમાં 1850માં અંગ્રેજ ન્યાયાધીશના નામ ઉપરથી આની સ્થાપના કરવામાં આવેલ છે. બાપાલાલ વૈદ્યએ સ્થાપેલી આત્માનંદ ફાર્મસી. તો આત્માનંદ જે ફાર્મસી છે સુરત ખાતે તો આવેલી છે, બટ કોણીએ? તો બાપાલાલ વૈદ્યએ સ્થાપેલી છે. સૌથી વધુ વસ્તી ગીતતા ધરાવતો જિલ્લો 1300 રિપીટ થશે કેટલીક બાબતો, 76. સોલાર સિટી તરીકે પણ ઓળખાય છે, નવો ફેક્ટ છે મારા માટે. નહેરો દ્વારા સિંચાઈમાં સૌથી આગળ સુરત છે. તો આ હતા સુરત સિટીના અને સુરત જિલ્લાના કેટલાક ફેક્ટ. સૌથી પ્રથમ રિવોલ્વિંગ રેસ્ટોરન્ટ, પછી કેવું છે ચોક્કમ બજારનો કિલ્લો, અને શિવાજીએ 64 અને 70 1600માં બે વખત આને લૂંટેલું છે. નેક્સ્ટ પેજ, ઘણા બધા ફેક્ટ જોડાયેલા છે સુરત સાથે. ચિંતામણી જૈન દેરાસર સુરત ખાતે આવેલું છે, હોપફુલ સુરત ખાતે આવેલ છે, અસની કુમાર ઘાટ આવેલ છે, વીર નર્મદની જન્મભૂમિ એટલે કે વીર નર્મદ યુનિવર્સિટી આવેલી છે. ઉત્તરાયણમાં પતંગને અહીંયા કહેવામાં આવે છે કનકવો. તો આવો પ્રશ્ન પણ પૂછાય કે ગુજરાતની સાંસ્કૃતિક વારસામાં કનકવો શબ્દ કોને લાગુ પડે છે? પતંગને. સુરત સિટીમાં ઉત્તરાયણમાં પતંગને કહે છે કનકવો. સુરત મહાનગરપાલિકા દ્વારા ત્રિઅંકી નાટકની સ્પર્ધા યોજાય છે. આ પ્રશ્ન પણ એક વખત પૂછાયેલો છે, ક્યાંય પણ જાણીતી વસ્તુઓમાં મહત્વનું છે. સુરતના પ્રખ્યાત છે પોક, હવે થશે ઘઉંમાંથી બનતા હશે આઈ થિંક સો. ઊંધિયું, જમણ, ધારી અને અહીંનું જરીકામ પ્રખ્યાત છે. પોક, ઊંધિયું અને જમણ અને ધારીકામ જાણીતી વખણાતી વસ્તુઓ. ભારતમાં ભારતનું સૌથી વધારે વિકાસ પામતું શહેર છે, આઈ થિંક પાસ્ટનો કરંટનો ફેક્ટ હોઈ શકે. સુરત તાલુકાની મઢીની તુવેરદાળ તથા ખમણ વખણાય છે. આપણો પ્રશ્ન રિપીટ થયેલો છે, તુવેરદાળ ક્યાંની? મઢીની. મઢી ક્યાં આવેલું છે? સુરત ખાતે. હીરા ઉદ્યોગના કારણે ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, દિલબહાર નગરી તરીકે ઓળખવામાં આવે છે. તો આવા ફેક્ટ નજરમાં ના આવતા એને ખાસ યાદ રાખવાના. 1613માં અંગ્રેજોએ પ્રથમ કોઠી સ્થાપી, વી નો અબાઉટ દેટ. 1938માં હરિપુરા ખાતે, સુરતના હરિપુરા ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું, જેના અધ્યક્ષ હતા સુભાષચંદ્ર બોઝ. આ પણ યાદ રાખીએ. 1907 કોંગ્રેસનું 23મું અધિવેશન અને કોંગ્રેસના ભાગલા પડે છે. સુરત સાથે જોડાયેલ છે. ગુજરાતમાં સૌ પ્રથમ કોંગ્રેસના અધિવેશન માટે એક વિડીયો છે આઈ થિંક સો, મહત્વના બધા અધિવેશનો છે એને કવર કરેલા છે ફેક્ટ સાથે, તો એને પણ જોઈ શકો. સુરતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર સુરત સિટી, સૌ પ્રથમ પ્રાર્થના સમાજની સ્થાપના પણ અહીંયા સુરતમાં થયેલી હતી. તો મહત્વના ફેક્ટ છે એને યાદ રાખીએ. તો આ હતું સુરત. ઇન શોર્ટ, મહત્વનું જીકે, થોડુંક ઝડપી બટ સમય છે એ બચે એટલા માટે કેમ કે જીકેમાં રિપીટ કરવાનું હોય છે, શીખવા માટે કશું હોતું નથી. લાસ્ટ, રોજ ઉર્જાથી ભરેલા રહીએ. હા, માણસનું મન અને શરીર ઉર્જાથી ભરેલું નહીં હોય તો આઈ થિંક કામ નહીં થાય, અને કામ થશે તો એ કામની એક્યુરેસી કેવી હશે એ આપણે તમે ને હું જાણીએ. તો રોજ ઉર્જાથી ભરેલા રહીએ મનથી અને શરીરથી. મનથી ઉર્જાથી ભરેલા રહેવા માટે સતત ખુશ રહેવાનો પ્રયત્ન કરવાનો કોઈ પણ કન્ડિશનમાં, અને શરીરથી ઉર્જાથી ભરી લેવા ભરા રહેવા માટે વહેલા ઉઠી અને કસરત કરવાની, એક્સરસાઇઝ કરવાની, આવું બધું કરવાનું. તો બસ રોજ ઉર્જાથી ભરેલા રહીએ અને રોજ તૈયારી કરતા રહીએ. થેન્ક યુ સો મચ.